નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ બે એપ્રિલ બે હજાર ત્રેવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દેવું કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને આ વિડીયો પસંદ આવે જો તમને ભણવાની મજા આવે તમને એવું લાગે કે આ વિડીયોથી તમને બેનિફિટ થાય છે તો વિડીયોને લાઇક કરજો અને એટલીસ્ટ તમારા ત્રણ મિત્રોને શેર કરજો ચલો તો શરૂઆત કરીએ આજના આપણા સેશનની સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડિયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમારા કેટલા જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું છે તો તમને બધાને ખબર છે કે આપણે ડેલી જી કે ટેસ્ટમાં રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસમાંથી તમે આપેલા કેટલા પ્રશ્નો અજાબ સાચા છે એ કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે જેમાંથી પાંચ પ્રશ્નો બંધારણના છે બાકીના પાંચ પ્રશ્નો ભૂગોળના છે તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે પ્રથમ જી ટ્વેન્ટી આપત્તિ જોખમ રાહત કાર્ય જૂથની બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે તો જવાબ રહેશે ગાંધીનગરમાં કઈ જગ્યાએ ગાંધીનગરમાં આયોજન કરવામાં આવ્યું છે તો પ્રથમ જી ટ્વેન્ટી આપત્તિ જોખમ રાહત કાર્ય જૂથની બેઠક ત્રીસ માર્ચથી રોજ ત્રીસ માર્ચથી પહેલી એપ્રિલ દરમિયાન ગાંધીનગરમાં યોજાઈ ગઈ આપણા જે પ્રાઇમ મિનિસ્ટર છે ને શ્રી નરેન્દ્ર મોદી એમના અગ્ર સચિવ છે ડોક્ટર પી કે મિશ્રા અને સંચાર રાજ્ય મંત્રી છે ઉદઘાટન કર્યું હતું ત્રણ કાર્યક્રમમાં જી ટ્વેન્ટી સભ્ય દેશો આમંત્રિત દેશો અને નવ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના લગભગ સો પ્રતિનિધિઓએ ભાગ લીધો મિટિંગ માટે પાંચ પ્રાથમિકતા ક્ષેત્રોની ઓળખ કરવામાં આવી છે જેમાં પ્રારંભિક ચેતવણી સ્થિતિસ્થાપક માળખું અને આપત્તિ જોખમ ઘટાડવા માટે ધિરાણ અંગે સુધારાઓનો સમાવેશ થાય છે બેઠકના પ્રથમ દિવસે સભાને સંબોધતા જે પ્રધાનમંત્રીના અગ્ર સચિવ છે ડૉક્ટર પી કે મિશ્રા એમણે જણાવ્યું કે જી ટ્વેન્ટી પ્લેટફોર્મ છે એ સભ્ય દેશોને આપત્તિના જોખમની સમસ્યાને સર્વગ્રાહી રીતે ઉકેલવા માટે નવી રીતો નવીન રીતો શોધવાની તક આપે છે આ ઉપરાંત એમણે કહ્યું કે ભારતે છે ને હંમેશા આપત્તિ જોખમ ઘટાડવાને ઉચ્ચ પ્રાથમિકતા આપી છે અને તે કાર્ય જૂથના એજન્ડા પર છે બરાબર વિદેશમંત્રી નાણાં મંત્રી મધ્યસ્થ બેન્કો ગવર્નરો એ બધાના એજન્ડામાં પણ છે આ પ્રસંગે વ્યવહાર રાજ્યમંત્રીનું નામ છે દેવુસિંહ ચૌહાણ આપત્તિ વિકાસના લક્ષ્યાંકોને પ્રતિકૂળ અસર કરે છે અને પ્રગતિને અવરોધે છે અને આવું એમણે જણાવ્યું છે અને તેને ધ્યાનમાં રાખીને આપત્તિના જોખમમાં ઘટાડો કરવો અનિવાર્ય છે એવું એમણે કહ્યું છે સાથે સાથે એમ પણ કહ્યું છે કે ભાઈ જી ટ્વેન્ટી દેશો પાસે વિશ્વના નિર્માણમાં નેતૃત્વની ભૂમિકા ભજવવાની તક છે જી ટ્વેન્ટીની વાત કરીએ તો ભારત જોડે અધ્યક્ષતા છે એના પ્રેસિડન્ટ શ્રી નરેન્દ્ર મોદી છે અને શેરપા અમિતાભ કાંત છે બીજી વસ્તુ યાદ રાખજો આપણે ભણ્યા હતા કે સેકન્ડ નંબરની એનવાયરમેન્ટ ક્લાઇમેટ લખો દર વર્ષે વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે ક્યારે મનાવામાં આવે છે તો આજનો દિવસ છે વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે ઓટિઝમ વાત કરીએ તો મગજની એક ખામી દ્વારા થતો રોગ છે અને આ ખામી ધરાવતી વ્યક્તિ જે જુએ છે જે સાંભળે છે એ બાબતે યોગ્ય રીતે સમજી શકતી નથી તમે એક ફિલ્મ જોયું હશે તારે જમીન પર એમાં જે પેલો બાળ કલાકાર હોય છે ને એને પણ આ પ્રમાણેની બીમારી હોય છે તમે જોયું હશે એક ફિલ્મ માય નેમ ઇઝ ખાન એમાં પણ અભિનેતાને આ પ્રમાણેની બીમારી હોય છે જેના કારણે થતી આ ખામી ધરાવતી વ્યક્તિની વર્ણતુક સ્કિલ સંબંધો વગેરેમાં અભાવ જોવા મળે છે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા સૌ પ્રથમ તેને બે હજાર આઠમાં ઉજવવામાં આવ્યું હતું બે હજાર ત્રેવીસની થીમ છે પરિવર્તન બધા માટે ન્યુરો સંકલિત વિશ્વ તરફ આ તેની થીમ છે બીજો પણ એક દિવસ છે મિત્રો જે આજે મનાવવામાં આવે છે બીજી એપ્રિલના રોજ ઓકે ઇન્ટરનેશનલ બોર્ડ ઓન બુક્સ ફોર યંગ પીપલ એટલે ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ બુક ડે આપણે આવું ને કહીશું તો આંતરરાષ્ટ્રીય નફાકારક સંસ્થા જેનું નામ છે ઇન્ટરનેશનલ બોર્ડ ઓન બુક્સ ફોર યંગ પીપલ એના દ્વારા વાંચન પ્રત્યેના પ્રેમને પ્રેરણા આપવા બાળકોના પુસ્તકો તરફને ધ્યાન દોરવા માટે બીજી એપ્રિલના રોજ આ દિવસ મનાવવામાં આવે છે જેની બે હજાર ત્રેવીસની થીમ છે હું એક પુસ્તક છું મને વાંચો મિત્રો ઓડિશાએ પહેલી એપ્રિલ બે હજાર ત્રેવીસના રોજ એનો ઇઠ્યાસીમાં નંબરનો સ્થાપના દિવસ મનાવ્યો જેને ઉત્કલ દિવસ કહેવાય છે અથવા ઉત્કલ દિબાશા કહેવાય છે ઓડિશાની રચના પહેલી એપ્રિલ ઓગણીસો છત્રીસમાં એક સ્વતંત્ર પ્રાંત તરીકે થઈ હતી અને ઓગણીસો છત્રીસના રોજ બંગાળ અને બિહાર પ્રાંતથી અલગ કરવામાં આવ્યું હતું ઓડિશા દિવસને વિશ્વ મિલન પણ ઓળખવામાં આવે છે પ્રાચીન ઇતિહાસમાં કલિંગ ઉત્કલ ઉદવા તોશાલી કોશલા આ ઓડિશાના નામ છે અને ઓડિશાનું નામ એના મધ્ય પ્રદેશમાં રહેતી ના જાતિના નામ પરથી પડ્યું છે બે હજાર અગિયારના એકસો તેરમા નંબરના સુધારા બિલે ઓરિસ્સા નામ બદલીને ઓડિશા કરી દીધું છે આ યાદ રાખજો ઓડિશાનું કેપિટલ ભુવનેશ્વર છે જે સ્પોર્ટ્સ કેપિટલ ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે આપણે આગળ પેલો પ્રશ્ન ભણ્યા ને બુકવાળો એના પરથી પ્રશ્ન યાદ આવ્યો તમારા માટે છે કે આપણા ભારત આપણા ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા કોને કહેવાય છે જો ઓડિશાની વાત કરીએ ઓડિશાનું કેપિટલ ભુવનેશ્વર છે એના સીએમ નવીન પટનાયક છે ગવર્નર ગણેશી લાલ છે અને ઓડિશા છે ને તમને ખબર હોય તો રિસન્ટલી હોકી વર્લ્ડ કપ યોજાયો મેન્સ જેમાં જર્મની જીતી ગયું અને પર ઓલિવ ટટલ છે કાચબો છે એનું માસ્કોટ હતો ઓડિશામાં કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે તમારે જણાવવાનું છે કેટલા રૂપિયાની ચલની નોટમાં એનું ચિત્ર છે કોણાકના સૂર્યમંદિરને બ્લેક પેગોડા કહેવાય છે વ્હાઇટ પેગોડા એટલે કે જગન્નાથપુરીનું મંદિર અને પુરી પરથી યાદ આવ્યું છે કે પુરી છે ને એ આપણા આપણા ભારતનું પ્રથમ એવું શહેર છે જ્યાં નળેથી ગુણવત્તાયુક્ત પીવાનું પાણી મળે છે આ ઉપરાંત તમને ખબર છે ચિલ્કા સરોવર આવેલું છે આ ઉપરાંત મહાનદી આવેલી છે જેના પર હીરાકુંડ ડેમ છે ઓડિશામાંથી આ તમારે યાદ રાખવાનું છે ઓડિશાનું કટક છે ત્યાં તેની હાઈકોર્ટ છે અને ત્યાં જન્મ થયો હતો સુભાષચંદ્ર બોઝનો એ પણ યાદ રાખજો ઓકે મિત્રો વિડીયો પસંદ આવે હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા એટલે ત્રણ મિત્રોને શેર કરજો અને આપણી બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો ડેઈલી કરંટ અફેરની પીડીએફ ફાઇલ તમને મળશે અહીંયા બિલકુલ ફ્રીમાં અને પોલ્સ પણ રમવા મળશે હવે સો ટકા ઇલેક ઇલેક્ટ્રિફાઈડ રેલવે નેટવર્ક ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે તો જવાબ રહેશે હરિયાણા કયું બન્યું છે હરિયાણા માર્ચ બે હજાર ત્રેવીસમાં ભારતના હરિયાણા રાજ્યમાં રેલવે નેટવર્ક એ ભારતીય રેલવે દ્વારા સંપૂર્ણ રીતે વિદ્યુતીકરણ કરવામાં આવ્યું છે જે તેના રેલવે નેટવર્કનું સો ટકા વિદ્યુતીકરણ પ્રાપ્ત કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે હરિયાણાનું હાલનું બ્રોડગેજ નેટવર્ક સત્તરસો એક રૂટ કિલોમીટર છે સો ટકા ઇલેક્ટ્રિફાઈડ છે એના પરિણામે લાઇન હોલ ખર્ચમાં લગભગ અઢી ગણો ઘટાડો થયો છે ભારે હોલ ક્ષમતા વિભાગીય ક્ષમતામાં વધારતો ઓપરેટિંગ અને જાળવણી ખર્ચમાં ઘટાડો થયો છે અને નવીનતમ અપડેટ મુજબ ભારતમાં સાત ઝોનલ રેલવે છે ને ટોટલ ઓગણીસમાંથી એમાં બ્રોડગેજ રૂટોએ સો ટકા વિદ્યુતીકરણ કર્યું એવા સાત ઝોન છે કયા કયા ઈસ્ટ કોસ્ટ રેલવે નોર્થ સેન્ટ્રલ રેલવે નોર્થ ઇસ્ટર્ન રેલવે ઇસ્ટર્ન રેલવે સાઉથ ઇસ્ટર્ન રેલવે વેસ્ટ ઇસ્ટર્ન રેલવે અને સેન્ટ્રલ રેલવે જે છેલ્લે બન્યું આપણે ભણ્યા હતા ભારતીય રેલવે ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધીમાં એના બ્રોડગેજ રૂટનું સો ટકર વિરુદ્ધિકરણ હાંસલ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે અને સાત ઝોન રેલવે દ્વારા હાંસલ કરવામાં આવેલા સીમાચિહ્ન લક્ષ્યને હાંસલ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું અહીંયા બે હજાર ત્રીસ આવશે હોકે હરિયાણાની વાત કરી છે હરિયાણાને તમે જોઈ શકો છો મેપમાં એક નવેમ્બર ઓગણીસો છાસઠમાં સ્થાપના કેપિટલ ચંદીગઢ ગવર્નર બન બંડારૂ દત્તાત્રેય સીએમ મનોહરલાલ ખટ્ટર અને હાઈકોર્ટ ચંદીગઢમાં છે ચંદીગઢ છે એ પોતે યુનિયન ટેરેટરી પણ છે અને પંજાબનું કેપિટલ પણ છે હરિયાણાના ગુરુગ્રામમાં તમને ખબર છે ને ઇન્ટરનેશનલ સોલર એલાયન્સનું હેડક્વાર્ટર આવેલું છે ભારતનું પ્રથમ અનાજ એટીએમ પણ ત્યાં આવેલું છે અને ભારતનું સૌથી મોટું ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન પણ ત્યાં જ આવેલું છે આ યાદ રાખજો ઓકે આગળ વધીએ હરિયાણાના હરિયાણાના ફરીદાબાદમાં એશિયાની સૌથી મોટી પ્રાઇવેટ હોસ્પિટલ છે અમૃતા હોસ્પિટલ તાજેતરમાં કયા રાજ્યની કાંગડા ચાને યુરોપિયન કમિશને સંરક્ષિત ભૌગોલિક સંકેતનો દરજ્જો આપેલો છે બરાબર પ્રોટેક્ટેડ જી ઇન્ડિકેશન તો હિમાચલ પ્રદેશ તો તાજેતરમાં યુરોપિયન યુનિયન છે એને ભારતના હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં ઉગાડવામાં આવતી ચાની અનોખી જાત છે કાંગડા એને સંરક્ષિત ભૌગોલિક સંકેતનો દરજ્જો આપ્યો છે બાવીસ માર્ચે યુરોપિયન યુનિયન દ્વારા જારી કરવામાં આવેલ નોટિફિકેશન મુજબ આ જે અગિયાર એપ્રિલ બે હજાર ત્રેવીસથી અમલમાં આવશે આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે યુરોપિયન કમિશન છે બાસમતી ચોખાને સમાન દરજ્જો આપવામાં વિલંબ કરી રહ્યું છે ભારતે બે હજાર અઢારમાં અરજી કરી હતી કાંગડા ચાનો સમૃદ્ધ ઇતિહાસ છે ઓગણીસમી સદીના મધ્ય ભાગનો ચાની વાત કરી છે યાદ રાખજો ચા દિવસ એકવીસમી મે કોફી દિવસ પહેલી ઓક્ટોબરે મનાવવામાં આવે છે આ યાદ રાખજો હવે ઓગણીસમી સદીનો આનો ઇતિહાસ છે સમૃદ્ધ ઇતિહાસ હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં પ્રથમ વખત રજૂ કરવામાં આવી હતી બ્રિટિશ વસાતીઓ એમને સત્તાવાળાએ ભારતમાં ચાના બગીચા વિકસાવવામાં રસ હતો અને અઢારસો બાવનમાં બ્રિટિશ સિવિલ સર્જન ડોક્ટર જેમ્સને કાંગડા ખીણમાં ચાના બીજ રોપ્યા હતા ઓગણીસમી સદીના અંતમાં કાંગડા ચા ઉદ્યોગનો વિકાસ થયો અને કાંગડા ચેના અનન્ય સ્વાદ અને સુગંધ માટે પ્રખ્યાત બની ઓગણીસો બ્યાસીમાં માં કાંગડા ટી એસ્ટેટ કલકત્તા પ્રદર્શનમાં સુવર્ણચંદ્રક જીત્યો જેણે તેની પ્રતિષ્ઠાને વધુ વેગ આપ્યો તમને ખબર છે આપણા ભારતમાં સૌપ્રથમ જીઆઈ ટેગ મળ્યો છે એ કોને મળ્યો છે ચાને મળ્યો છે દાર્જિલિંગની ચા તમે મને કહો દાર્જિલિંગની ચા છે એટલે દાર્જિલિંગ કયા રાજ્યમાં આવેલું છે અને આપણે આગળ પ્રશ્ન ભણ્યા ને સો ટકા ઇલેક્ટ્રિફાઈડ થયું છે બરાબર છે હરિયાણા એના પરથી એક પ્રશ્ન તમારા માટે કે આપણા ભારતની અંદર એક રાજ્ય છે એ રાજ્યનું એક રેલવે સ્ટેશન જે વિશ્વમાં સૌથી લાંબામાં લાંબુ પ્લેટફોર્મ ધરાવે છે તમને આન્સર આપે તો કો રેલવે પ્લેટફોર્મ ધરાવે છે હિમાચલ પ્રદેશની વાત કરી છે હિમાચલ પ્રદેશને તમે જોઈ શકો છો અહીંયા મેપમાં ઓગણીસો છપ્પનમાં યુનિયન ટેરેટરી પચીસ જાન્યુઆરી ઓગણીસો એકોતેરમાં રાજ્ય શિમલા એનું ઉનાળાનું કેપિટલ ધરમશાળા શિયાળાનું હા સોરી હા બરાબર અને સીએમ સુખવિન્દરસિંહ સુખુ છે ગવર્નર શિવ પ્રતાપ શુક્લા નવા બન્યા છે હાઈકોર્ટ શિમલામાં આવે છે હિમાચલ પ્રદેશના કાઝામાં વિશ્વનું સૌથી ઊંચું રેલવે સૌથી ઊંચું ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન છે આ યાદ રાખજો તિરંદાજી ટીમ ઇન્ડિયાની સિલેક્શન કમિટીમાં સંદીપ જયસ્વાલની નિમણૂંક તો તિરંદાજી ટીમ ઇન્ડિયાની સિલેક્શન કમિટીમાં કમિટીમાં છોટાઉદેપુરના સંદીપ જયસ્વાલની નિમણૂંક કરવી છે હવે ટીમ ઇન્ડિયામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે પાંચમી એપ્રિલથી અગિયારમી એપ્રિલ દરમિયાન હરિયાણાના સોનીપત ખાતે જુનિયર અને કેડેટ યુથ વિશ્વકપ અને એશિયા કપ સ્ટેજ ત્રણ માટે તિરંદાજીની ભારતીય ટીમ માટે સિલેક્શન યોજાઈ રહ્યું છે તે માટે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કડુલી મહુડી ગામના સંદીપ જયસ્વાલની નિમણૂક કરવામાં આવી છે સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર છે મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી છે રાજેશ ભાસ્કર અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ પણ રમવા મળશે વિશ્વનું ત્રીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ક્યાં બનાવવામાં આવી રહ્યું છે તો જવાબ રહેશે જયપુરમાં તો વેદાંત હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ અને જયપુરના ચોનમ ગામમાં વિશ્વનું સૌથી ત્રીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા માટે રાજસ્થાન ક્રિકેટ એસોસિએશન સાથે એમઓ પર હસ્તાક્ષર કર્યા છે આ પ્રોજેક્ટમાં ત્રણસો કરોડનું રોકાણ છે જેને ભારતના સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સૌથી મોટા કોર્પોરેટ રોકાણકારોનું એક બનાવે છે સ્ટેડિયમનું નામ અનિલ અગ્રવાલ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ જયપુર રાખવામાં આવશે નવા સ્ટેડિયમની કેટલીક વિશેષતાઓમાં પંચોતેર હજાર બેઠકની ક્ષમતા સાથે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ મેદાન તરીકેની સ્થિતિનો સમાવેશ થાય છે ત્રીજા નંબર પર બરાબર ભારતનું સેકન્ડ નંબરનું મોટું જો વિશ્વનું સૌથી મોટા મોટું ક્રિકેટ સ્ટેડિયમ આપણું અમદાવાદમાં શ્રી નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ તમારે મને જણાવવાનું છે સેકન્ડ નંબરનું કયું છે થર્ડ નંબરનું આ છે જયપુર એટલે પિંક સિટી એટલે રાજસ્થાનનું કેપિટલ આ સ્ટેડિયમ સો એકર જમાં ફેલાયેલું હશે અને તેમાં સૌથી મોટા પ્લે એરિયા હશે દિલ્હી જયપુર એક્સપ્રેસ હાઈવે દ્વારા પણ સરળતાથી સરળતાથી ત્યાં પહોંચી શકાય છે જાપાને બાંગ્લાદેશને એક પોઈન્ટ ચોવીસ બિલિયન યુએસ ડોલરની લોન આપવાનું છે જાપાન બાંગ્લાદેશમાં ત્રણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી પ્રોજેક્ટ માટે એક ચોવીસ બિલિયન યુએસ ડોલરની ઓફિશિયલ ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ લોન આપશે ઓગણત્રીસ માર્ચના રોજ બંને દેશો વચ્ચે એક ચોવીસ બિલિયન ડોલરના તેતાલીસમાં જાપાનીઝ ચેન લોન પેકેજના બીજા હપ્તા માટે નોટોના વિનિમય પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે અગાઉ જાપાને લગભગ સમાન રકમની લોનનો પ્રથમ હપ્તો પૂરો કર્યો હતો તેનું કુલ પેકેજ આશરે બે પોઈન્ટ અડતાલીસ બિલિયન ડોલરનું છે લોન પેકેજમાં ચટ્ટોગ્રામ કોક કોકસ બજાર હાઈવે સુધારણા પ્રોજેક્ટ જાયદેવપુર ઈશ્વરદી સેક્શન અને માતરબારી પોર્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ વચ્ચે ડ્યુઅલ ગેજ રેલ લાઇનનું બાંધકામ અને તબક્કો ટુ એનો સામેલ છે અને આ લોન પર વાર્ષિક એક પોઈન્ટ બે ટકાનું વ્યાજદર આપવામાં આવ્યું છે જેમાં દસ વર્ષની ગ્રેસ પીરિયડ સહિતની ત્રીસ વર્ષની ચૂકવણીની અવધિ છે જાપાન બે હજાર બારથી બાંગ્લાદેશ માટે એકલું સૌથી મોટું દ્વિપક્ષીય દાતા છે અને વિવિધ મેગા સ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં મદદ કરે છે અહીંયા બાંગ્લાદેશની વાત કરીએ તો કેપિટલ ઢાકા કરન્સી ટકા છે પીએમ શેખ હસીના અને એના રાષ્ટ્રપતિ નવા આવ્યા તમને યાદ હોય તો કમેન્ટ બોક્સમાં લખો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પ્રથમ સવાલ ભારતમાં સૌ પ્રથમવાર ભાષાવાર ભાષાવાર બનનાર પ્રથમ રાજ્ય કયું છે તો આંધ્રપ્રદેશ રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોની નિમણૂક થાય બાર ભારતના બંધારણમાં કુલ કેટલા શેડ્યુલ છે બાર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર કોણ તો સી રાજગોપાલાચારી નાગરિકતા વિશે ભારતીય કયા પ્રકરણમાં સમાવેશ થયો છે સેકન્ડ નંબર સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ કેટલી એકસો બ્યાસી મીટર આપણી વિધાનસભાની સીટો છે એટલી જ અહીંયા મીટરમાં યાદ રાખજો સુપ્રસિદ્ધ અડી કડીની વાવ ક્યાં છે ભાઈ જુનાગઢમાં છે ઈસબગુલના વેપારનું મહત્વનું મથક કયા જિલ્લામાં આવેલું છે જીજે ટુ મહેસાણામાં મુસ્લિમ બિરાદરો માટેનું પવિત્ર સ્થાન બિરાદા તર ક્યાં આવેલું છે તો ઉનાવા પાર નેરાની ટેકરીઓ ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલી છે તો વલસાડમાં છે હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પ્રથમ સવાલ તાજેતરમાં ગુજરાતના કયા પ્રાણી સંગ્રહાલય ખાતે બે માંદા વાગણ બચ્ચાને ઔરંગાબાદ ઝૂમાંથી લાવવામાં આવ્યા કાંકરિયા પ્રાણી સંગ્રહાલય આ યાદ રાખજો સેકન્ડ કાંકરિયા પ્રાણી સંગ્રહાલય રૂબિન ડેવિડ દ્વારા ઓગણીસો એકાણુંમાં બનાવવામાં આવ્યું હતું કમલા નહેરુ જ્યુઓલોજીકલ પાર્ક કહેવાય છે તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ દૂધમાં ભેળસેળ શોધવા માટે પોકેટ ફ્રેન્ડલી ઉપકરણ વિકસાવ્યું છે તો જવાબ આવશે આઈઆઈટી મદ્રાસ હવે આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ પ્રથમ સવાલ શું હતો તો પ્રથમ નંબરની એન્વાયરમેન્ટ ક્લાઇમેટ સસ્ટેનેબલ વર્કિંગ ગ્રુપની બેઠક કઈ જગ્યાએ યોજાય બેંગલુરુમાં સેકન્ડ પ્રશ્ન હતો પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા કોને કહેવાય છે મોતી મોતીભાઈ અમીન ત્રીજો પ્રશ્ન કોણાર્કના સૂર્યમંદિરનું ચિત્ર નવી ચલણી નોટ દસ રૂપિયાની છે ને એમાં છે ચોથો પ્રશ્ન મેં પૂછ્યો તો કર્ણાટકનું હુબલ્લી નોટ કરજો હુબલ્લી જે રેલવે સ્ટેશન છે ત્યાં વિશ્વનું સૌથી લાંબામાં લાંબો પ્લેટફોર્મ છે પંદરસો સાત મીટર એટલે દોઢ કિલોમીટર પ્રથમ જીઆઈ ટેક દાર્જિલિંગને ચાને મળ્યો હતો એ આવેલું છે પશ્ચિમ બંગાળમાં છઠ્ઠો પ્રશ્ન શું છે તો વિશ્વનું સેકન્ડ નંબરનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે મેલબોર્ન સવાલ બાંગ્લાદેશના જે નવા બાંગ્લાદેશન્ટ બન્યા રાષ્ટ્રપતિ એમનું નામ છે મોહમ્મદ શાહબુદ્દીન શું છે મોહમ્મદ શાહબુદ્દીન હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેર માંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પ્રથમ સવાલ તાજેતરમાં ક્લોનિંગ દ્વારા ઉત્પાદનમાં ઉત્પાદન કરવામાં આવેલ દેશની પ્રથમ ગીર વાછડીનું નામ શું છે અને સેકન્ડ પ્રશ્ન પ્રથમ આંતરરાષ્ટ્રીય ક્વોન્ટમ કોમ્યુનિકેશન કોન્કલેવનું આયોજન ક્યાં કરવામાં આવ્યું જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછા ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબની સાથે આશા રાખું છું બધાને ભણવાની મજા પડી હશે જો ભણવાની મજા પડી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો अपनी बने यूट्यूब चैनल ने सब्सक्राइब करजो नोटिफिकेशन बेल आइकन ने प्रेस करें तो मित्रों थैंक यू थैंक यू सो मच हैव अ नाइस डे जय हिंद जय भारत